ફ્રેન્ડ્સ અને ન્યાસ હોમ કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમારા માટે લઈને આવી છું ઉપવાસ માટે ઝટપટ બની જતો એવો સિંગોડાના લોટનો શીરો. સિંગોડાનો લોટ આપણા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે, જેનો ઉપયોગ આપણે કરવો જોઈએ. તો ચલો સિંગોડાના લોટનો શીરો બનાવવાની તૈયારી કરીએ. તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો સિંગોડાનો લોટ લીધો છે. કોઈપણ સારી બ્રાન્ડનો તમે સિંગોડાનો લોટ લઈ શકો છો. હવે આપણે એક પેન લઈ લઈએ અને તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈએ. ઘી સરસ રીતે ગરમ થાય પછી આપણે તેની અંદર સિંગોડાનો લોટ એડ કરી દઈશું અને તેને સરસ રીતે શેકી લઈશું. આપણને જેમ જેમ જરૂર પડશે તેમ તેમ આપણે ઘી તેની અંદર એડ કરતા જઈશું. એકદમ ઓછા ઘીનો ઉપયોગ કરીને આપણે સિંગોડાના લોટનો શીરો રેડી કરવાનો છે, જે ડાયટ કરતા હોય તેમના માટે ખૂબ જ સારો ઓપ્શન છે. તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે હું ફરીથી તેની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશ અને તેને સરસ રીતે ફરીથી આપણે શેકી લઈશું. તો આ રીતે આપણે ઘી એડ કરતા જઈશું અને તેને સરસ રીતે શેકી લેવાનો છે. તો તમે જુઓ તેનો કલર સરસ રીતે ચેન્જ થઈ ગયો છે. હવે હું ફરીથી તેની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશ અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશ. હવે તમે જોઈ શકો છો આપણો સિંગોડાનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે, એકદમ સરસ કલર આવી ગયો છે. હવે આપણે તેની અંદર ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું. હવે આપણે તેની અંદર 2 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એક બીજું પેન લઈ લઈએ અને તેની ઉપર આપણે જેમાં શીરો બનાવ્યો છે તે પેન તેની ઉપર મૂકી દઈશું અને તેને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું. હવે તે રેડી થઈ ગયો છે. હવે આપણે તેની અંદર ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો લો ફક્ત 5 થી 10 મિનિટમાં આપણો સિંગોડાના લોટનો શીરો એકદમ ઓછા ઘીમાં રેડી થઈ ગયો છે ને એકદમ ટેસ્ટી. ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ડાયટ કરવાવાળા માટે ખૂબ જ સારો એવો ઓપ્શન છે. હેલ્થ માટે ખૂબ જ ગુણકારી અને ઝટપટ બની જતો એવો એકદમ ઓછા ઘીનો ઉપયોગ કરીને આપણે ફરાળી સિંગોડાના લોટનો શીરો રેડી થઈ ગયો છે. ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ વડીલો દરેકને ખૂબ જ ગમશે. જો તમને મારી રેસીપી ગમે તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશ તમારા માટે આવી નવી રેસીપીઓ સાથે.